सातमा चैप्टर में आप आग जुशू अग्रताक्रम और प्रिसिडन्स ऑर्डर। जयरे बे प्रक्रियकनी अलग अलग अग्रता होय त्यारे उच्च अग्रता धरावता प्रक्रियक पर रहेला पहला प्रक्रिया करवामां आवे छे। એટલે કે આપણે ભાગુસભા જે કહીએ છીએ ગણિતમાં કે પહેલાં ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને બાદબાકી, એ જ વસ્તુ અહીંયા પણ બને છે। કોમ્પ્યુટર માટે ગુણાકાર ભાગાકાર અને સરવાળો અને બાદબાકીના ક્રમ સરખા ગણે છે, તેથી જ પદાવલી પ્રથમ હશે તેને અગ્રતા અપાશે। કૌંસની ગણતરી સૌથી પહેલાં કરવામાં આવે છે। પછી સહચારિતા અને એસોસિએટિવિટી, જ્યારે પદાવલીમાં એક સમાન પ્રિસિડન્સ ધરાવતા બે પ્રક્રિયા હોય ત્યારે પદાવલીની ગણતરીના એસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે છે। એસોસિએટિવિટી कई दिशा में एटले के डाबी थी जमणी बाजू अथवा तो जमणी थी डाबी बाजू कार्य करवानुं छे ते नक्की करे छे। मोटा भागना किस्साओमां डाबी थी जमणी बाजू ज कार्य थतुं होय छे। अहींया केटलाक ऑपरेटर्स एनी ऑपरेटन्स अने एनी एसोसिएटिविटी आपेली छे। जो यूनिनरी ऑपरेटर्स होय, यूनिनरी ऑपरेटर्स में क्या क्या आवे तो प्लस माइनस नॉट है एटले के उद्गार चिन्ह, पछी माइनस है प्लस है, टाइप कास्ट है, तो एम राइट टू लेफ्ट थाय। हवे आमा फक्त यूनिटरी पछी कॉन्सिडेंशियल अने असाइनमेंट ऑपरेटर है एम राइट टू लेफ्ट थाय, बाकी बधा में लेफ्ट टू राइट नी प्रक्रिया थती होय छे। एना पछीनो नेक्स्ट पॉइंट है आपणो कंट्रोल स्ट्रक्चर। कंट्रोल स्ट्रक्चर में विधानों अमल एक पछी एक क्रमिक रीते थाय छे। अमुक समय प्रोग्रामना तर्कने आ क्रमनो प्रवाह बदलवानी जरूर पड़े छे, जे विधानों अमलना प्रवाहने नियंत्रण करवा समर्थ बनावे छे अने नियंत्रण माळखा के कंट्रोल स्ट्रक्चर गणवामां आवे छे। कंट्रोल स्ट्रक्चर बे प्रकारना होय, एक लूप्स होय अने बीजू छे ब्रांचीस होय। लूपनो उपयोग अमुक शरत संतोषाय त्यां सुधी विधानोनी श्रेणीनुं वारंवार पुनरावर्तन करवानुं होय त्यारे ज थाय छे। જ્યારે બ્રાન્ચનો ઉપયોગ બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે, આથી તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે। એટલે લૂપમાં શું હોય કે શરત જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું પુનરાવર્તન કરવાનું હોય છે। જ્યારે બ્રાન્ચ હોય તો એમાં બે કે બેથી વધુ શક્ય કાર્ય કરવાના હોય અને એમાંથી દિશાની તમારે પસંદગી કરવાની હોય છે, એટલે જેમાં સિલેક્ટ કરવાનું હોય છે, આપણે જાતે સિલેક્ટ કરવાનું હોય છે, એટલે એને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે। બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી છગડિયા કૌંસ વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે। બ્લોકનું વાક્ય સ્વરૂપ નીચે મુજબ છે, એટલે કે પહેલાં છગડિયો કૌંસ આવે, પછી જે સ્ટેટમેન્ટ લખવાનું હોય સ્ટેટમેન્ટ આવે અને પછી છગડિયો કૌંસ કમ્પ્લીટ। જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ છીએ ત્યારે તે ચલ તે બ્લોકમાં જ સ્થાનિક એટલે કે લોકલ રહે છે અને તે બ્લોકની બહાર તેનું અસ્તિત્વ રહેતું નથી। એટલે કે બે છગડિયા કૌંસની વચ્ચે જે ચલનું અસ્તિત્વ હોય એને સ્થાનિક ચલ તરીકે ઓળખવામાં આવે છે। એક સામાન્ય ખ્યાલ છે જેને ચલનો સ્કોપ એટલે કે કાર્યક્ષેત્રની મર્યાદા કહેવામાં આવે છે। ચલના કાર્યક્ષેત્રની મર્યાદા સ્કોપ પ્રોગ્રામનો એ ભાગ છે જેમાં તે ચલ માન્ય છે। જે બ્લોકમાં ચલ વ્યાખ્યાયિત કરેલો હોય તે બ્લોક પૂરતો જ ચલનો સ્કોપ મર્યાદિત રહે છે। એટલે કે આપણે જે બ્લોકમાં ચલને ઘોષિત કરેલો હોય ત્યાં સુધી જ તે માન્ય રહે છે। અહીંયા એક પ્રોગ્રામ આપેલો છે ક્લાસ બ્લોક, એટલે બ્લોક નામનો ક્લાસ બનાવ્યો છે। પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, અહીંયા મેઇન મેથડ તરીકે વોઇડ લીધેલું છે। સ્ટ્રિંગ છે ARGS છે, પછી ઇન્ટીજર x = 10, એટલે કે અહીંયા એક ચલને ઘોષિત કરવામાં આવ્યો છે। હવે એ ચલ કયો છે તો x 10, એ ચલ કયો છે x 10 છે। બ્લોક વનમાં ઇન્ટીજર y = 50 લીધું છે, પછી સિસ્ટમ આઉટ print ln inside the block 1, system out print ln x plus x, सिस्टम डॉट आउट डॉट प्रिंट एलएन वाय प्लस वाय अने छगड़ियो कौंस पूरो। हवे अहींया ब्लॉक टू लीधो छे। हवे अहींया जो तो वायनी किंमत 20 लखेली छे अने एक्सनी किंमत 30 लीधेली छे एटले के कॉम्प्यूटर कन्फ्यूज थई जाय छे के एक्स बराबर 10 लेवुं के एक्स बराबर 30 लेवुं। 10नी किंमत क्यां सुधी हती तो पहला ब्लॉक सुधी सीमित हती अने हवे बीजा ब्लॉकनी किंमत चालू थई छे एटले आपणे एक एरर जनरेट करशे। ए एरर कई है तो इंटीजर एक्स इक्वल टू 30 एटले के मेन मेथड तरीके तमे किंमत अलग लीधी है और पछी किंमत बदली है तो एना माटे शुं थशे एरर जनरेट थशे। हवे इफ विधान ज्यारे प्रोग्राम में इफ विधान वापरवामां आवे छे त्यारे बूलियन पदावलीनी किंमत ट्रू के फॉल्स तेना प्रमाणे बेमांथी एक विकल्प प्रमाणे कार्य करवा समर्थ बनावे छे। एटले के इफ विधान केवुं छे शर्ती विधान छे। एमां बे शरत एटले के बे कंडिशन मूकवानी होय छे। बेमांथी एक साची ठरे तो बूलियन प्रकारना डेटा टाइपनो उपयोग थाय छे। जो शरत साची होय तो ट्रू जवाब मळवो जोईए नहीं तो फॉल्स। ब्रांचिंग अथवा तो डिसिजन अथवा तो सिलेक्टिव कंट्रोल स्ट्रक्चरनुं आ उदाहरण छे। एटले के इफ विधान ए शेनु उदाहरण है तो ब्रांचिंग है, डिसिजन है, सिलेक्टिव कंट्रोल स्ट्रक्चरनु उदाहरण ए इफ विधान है। एनी वाक्य रचना में इफ पछी बूलियन एक्सप्रेशन आवे पछी छगोड़ियो कौंस चालू थाय स्टेटमेंट आवे छगोड़ियो कौंस पूरो लेस अने पछी फरीथी बे छगड़िया कौंस अने स्टेटमेंट। लेस विना इफ विधाननुं स्वरूप आ मुजब हशे। एमां इफ बूलियन एक्सप्रेशन अने स्टेटमेंटनो उपयोग थशे। एटले आ जे आपणी एक्सप्रेशन छे ए केवुं छे तो आ प्रकारनुं जे स्टेटमेंट छे ए लेस विधान वगरनुं छे। लेस एटले नहीं तो अने इफ एटले जो। इफ विधान पछी कोई कंडीशन मूकवानी होय छे, कोई शरत मूकवानी होय छे। अहींया आपणने एक उदाहरण आपेलुं छे इफ एटले जो मार्क्स इक्वल टू ग्रेटर देन 70 एटले जो मार्क्स 70 अथवा 70 करता वधारे होय तो कयो ग्रेड मळवो जोईए ए ग्रेड मळवो जोईए नहीं तो एटले के जो मार्क्स 60 ग्रेटर देन इक्वल टू 60 60 करता 60 जेटला अथवा एना करता वधारे होय तो बी ग्रेड। लेस इफ एटले नहीं तो जो मार्क्स ग्रेटर देन इक्वल टू 50 50 जेटला अथवा 50 करता वधारे होय तो सी ग्रेड मळवो जोईए नहीं तो एफ ग्रेड आवो जोईए। ए प्रमाणेनुं अहींया एक आपणे एक्जाम्पल आपेलुं छे। हवे स्विच स्टेटमेंट ज्यारे चल के पदावलीनी किंमत प्रमाणे अलग अलग एटले के अनेक कार्यों विकल्पों होय त्यारे स्विच स्टेटमेंटनो उपयोग थाय छे। एटले के चल के पदावली तरीके घणा बधा कार्यों करावाना होय त्यारे स्विच स्टेटमेंट वपराय छे। तेमां कार्यनी सरखामणी केस विधान साथे करवामां आवे छे। दरेक केस पछी कोलन फरजियात छे नहीं तो शुं थशे एरर जनरेट थशे। एटले के अहींया लखेलुं छे जो आ केस विधान छे एना केस विधान पछी बे कॉलननी निशानी है। अहींया पण केस विधान पछी कॉलननी निशानी है एटले के केस विधान पछी कॉलननी निशानी फरजियात है। जो कॉलननी निशानी ना करवामां आवे तो एरर जनरेट थाय छे। स्विच स्टेटमेंटनो अमल करता समय केस 1 थी शुरू करी टेस्ट पदावलीनी किंमत दरेक केस किंमत साथे सरखावामां आवे छे। जो बंने किंमत समान मळे तो केस विधान एटले के ब्लॉक होय ते जरूरी नथी तेनो अमल थाय छे। जो किंमत न मळे तो डिफोल्ट विधाननो अमल थाय छे। डिफोल्ट विधान छे ए वैकल्पिक छे। आथी जो डिफोल्ट विधान न आपेलुं होय तो कोईपण केस साथेनी किंमत मेच न थाय तो कोईपण कार्य विना स्विच स्टेटमेंटनो अंत आवे छे। केस विधान पछी ब्रेक विधान फरजियात नथी। ब्रेक विधाननो उपयोग स्विच स्टेटमेंटना अंत लाववा माटे थाय छे। एटले के स्विचना अंत पछीना पहला विधाननी उपर जवा माटे ब्रेक विधाननो उपयोग थाय छे। रिपीटिव कंट्रोल स्ट्रक्चर आने लूप कहेवामां आवे छे। रिपीटिव कंट्रोल स्ट्रक्चर ने लूप तरीके ओळखवामां आवे छे। लूपना ત્રણ પ્રકારની રચના હોય છે, ફોર છે, વાઇલ છે અને ડુ વાઇલ છે. જાવામાં ત્રણ પ્રકારના લૂપિંગની રચના કરવામાં આવેલી છે. એક તો ફોર લૂપ છે, વાઇલ લૂપ છે અને ડુ વાઇલ લૂપ છે. ફોર લૂપ અને વાઇલ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય છે. આ લૂપ પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલેડ અથવા તો પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ છે. જ્યારે પુનરાવર્તન એટલે કે ઇટરેશનની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપનો ઉપયોગ થાય છે. આ લૂપની અંદર ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી જે પ્રારંભિક કિંમત આપે છે, બીજી પદાવલી જે કન્ડિશન હોય છે અને ત્રીજી પદાવલી એ પુનરાવર્તિત કરનાર છે. આથી ફોર એ માન્ય વિધાન છે, પણ લૂપમાંથી બહાર આવવા માટે કોઈ નિયંત્રણ વિધાનની જરૂર રહે છે. જો બ્રેક વિધાનનો અમલ ન થાય તો અનંત લૂપમાં તે પરિણમે છે. એટલે કે કોઈ લૂપમાં બ્રેક વિધાન ન આપેલું હોય તો એ લૂપ કેવી બની જાય છે? અનંત લૂપ બની જાય છે. એના પછી નેક્સ્ટ છે ડુ વાઇલ લૂપ. પહેલાં પદાવલીનો અમલ થાય છે, પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ મળે તો લૂપમાં પુનરાવર્તન થાય છે. આ રીતે ડુ વાઇલ લૂપ નિર્ગમન નિયંત્રિત લૂપ અથવા તો પોસ્ટ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલ કરવામાં આવે છે. હવે અહીંયા આપણને આપેલું છે કે જે પહેલું જે સિન્ટેક્સ છે એ ફોર લૂપની છે, એના પછી વાઇલ લૂપ છે અને એના પછી ડુ વાઇલ લૂપ છે. હવે ફોર લૂપ અને વાઇલ લૂપમાં પહેલાં એક્સપ્રેશન એટલે કે પદાવલી મૂકવામાં આવે છે અને પછી સ્ટેટમેન્ટ લખવામાં આવે છે. જ્યારે ડુ વાઇલ લૂપમાં પહેલાં સ્ટેટમેન્ટ લખવાનું હોય છે અને પછી પદાવલીની ચકાસણી થાય છે. જો ફોર લૂપમાં પહેલી પદાવલી પછી બીજી પદાવલી, જો પહેલી પદાવલી સાચી ઠરે તો બીજી પદાવલી ઉપર જવાનું હોય છે અને એમાં જો ટ્રુ આપવામાં આવે તો સ્ટેટમેન્ટ અને બહાર નીકળી જવાનું હોય છે અથવા તો ત્રીજી પદાવલી ઉપર જવાનું છે. પણ જો ફોલ્સ આવે તો આપણે સીધા પ્રોગ્રામની બહાર નીકળી જઈએ છીએ. જ્યારે વાઇલ લૂપની અંદર પહેલી એક પદાવલી હોય છે, જો એનો જવાબ ટ્રુ આવે તો સ્ટેટમેન્ટ હોય છે અને ફોલ્સ આવે તો પ્રોગ્રામની બહાર નીકળી જવાય છે. ડુ વાઇલ લૂપમાં પહેલાં સ્ટેટમેન્ટ હોય છે, સ્ટેટમેન્ટ પછી પદાવલીને ચકાસવામાં આવે. જો પદાવલી સાચી હોય તો પાછું સ્ટેટમેન્ટ ઉપર જવાય છે અને ફોલ્સ હોય તો પ્રોગ્રામની બહાર નીકળી જવાય છે. જ્યારે પુનરાવર્તિતની સંખ્યા નક્કી ના હોય ત્યારે વાઇલ લૂપ વપરાય છે. તે એન્ટ્રી કંટ્રોલેડ એટલે કે પ્રવેશ નિયંત્રણ અથવા તો પ્રી ટેસ્ટનું ઉદાહરણ છે. વાઇલ, એક્સપ્રેશન અને સ્ટેટમેન્ટ. બ્રેક અને કન્ટિન્યુ વિધાન. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ કરવા માટે થાય છે. વિધાનોનો અમલ કર્યા વિના તેમને છોડી દેવા માટે તે ઉપયોગી છે. સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમન એટલે કે એક્ઝિટ કરવા માટે વપરાય છે. લૂપની બહાર અને સૌથી નજીકના આ વિધાન ઉપર બ્રેક કૂદકો મારે છે. કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે કરવામાં આવે છે. અહીંયા આપણું આ 7મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 8મા ચેપ્ટરથી મળીશું. ગુડ બાય.